શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સમાં SP અને CC વિષયની અંદર ચોથું પ્રકરણ આવેદનપત્ર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આવેદનપત્રની જે 6 કલમો છે એ 6 કલમોમાં આપણે જો ફેરફાર કરવો છે એ ફેરફાર કઈ રીતે કરવો અને ફેરફાર કરવા માટે કઈ કઈ પ્રોસેસ કરવી પડે એની સમજૂતી આજે આપણે મેળવવાના છીએ. સૌપ્રથમ ખાસ આપણે સમજી લેવાનું છે કે 6 કલમોમાંથી 5 કલમ એવી છે કે જેમાં ફેરફાર કરવામાં આવે છે. છઠ્ઠી જે કલમ છે સ્થાપનાની કલમ, જેની અંદર બધા સભ્યો કે સંચાલકોની સહી હોય છે, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. બાકીની જે 5 કલમ છે, નામની કલમથી લઈને ધ્યેયની કલમ સુધીની તમામ કલમો, એ તમામ 5 કલમોમાં ફેરફાર કરી શકાય છે, શક્ય છે. પરંતુ ફેરફાર કરવો ખૂબ જ અઘરો છે. કેમ? કારણ કે ઘણી બધી પ્રોસીજર અને ઘણી બધી જોગવાઈઓનું પાલન આ ફેરફાર કરતી વખતે કરવું પડે છે. એટલે આપણે ખાસ જોવાના છીએ કે આ જે આવેદનપત્રની 5 કલમો છે એમાં ફેરફાર કરવો હોય તો શું શું પ્રોસીજર કરી શકાય. ઓકે, હવે આવેદનપત્રની જે સૌથી પહેલી કલમ છે નામની કલમ, એ નામની કલમમાં ફેરફાર કરવો હોય તો સૌપ્રથમ શું કરવું પડે? તો કંપનીની જે સામાન્ય સભા ભરાય એની અંદર ખાસ ઠરાવ પસાર કરવો પડે અને એ ખાસ ઠરાવની અંદર કંપનીના જેટલા પણ સભ્યો છે બધાની સંમતિ લેવી પડે. બધા સભ્યો સંમત થાય પછી આગળની પ્રક્રિયા ચાલે. ઓકે, બીજું કે જે નવું નામ આપણે ફેરવવું છે એ નવું નામ રાખવા માટે મધ્યસ્થ સરકારની મંજૂરી મેળવવી પડે, જે કેન્દ્ર સરકાર છે એની પરમિશન મેળવવી પડે. અને મધ્યસ્થ સરકારની પરમિશન મળે, એ પરમિશન એટલે કે મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે કે અમે નવું નામ રાખ્યું છે અને જૂનું નામ છે કેન્સલ કર્યું છે. એટલે જે આપણે નામ ચેન્જ કરીએ છીએ, બદલીએ છીએ, એના માટે પહેલાં કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવાની. કેન્દ્ર સરકાર નવું નામ રાખવાની મંજૂરી આપે એના 15 દિવસની અંદર અંદર આપણે કંપની રજિસ્ટ્રારને જાણ કરી દેવાની. હવે કંપની રજિસ્ટ્રારને જાણ કરીએ એટલે શું કરે કંપની રજિસ્ટ્રાર? તો કે એના ચોપડે આપણી કંપનીનું નવું નામ ત્યાં નોંધી દે. ઓકે, એટલે આ પ્રોસીજર છે, એ 4 મુદ્દા ખાસ, એ 4 પ્રોસીજર છે, એ ફરજિયાત નામની કલમમાં ફેરફાર માટે કરવી જ પડે. ઉપરાંત વાત કરીએ તો કદાચ એવું બને કે નામ નથી ફેરવવું પરંતુ નામના અંતે જે આપણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડીએ છીએ, પ્રાઇવેટ એટલે કે ખાનગી, એ પ્રાઇવેટ શબ્દ કાં તો નહોતો અને ઉમેર્યો અને હતો તો રદ કર્યો. એટલે નામના અંતે જે ખાનગી કે પ્રાઇવેટ વર્ડ છે એ ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો પછી કેન્દ્ર સરકારની પરમિશન લેવાની જરૂર નથી, તો પછી માત્ર ઠરાવ પસાર થઈ જાય એટલે પછી માત્ર રજિસ્ટ્રારને જાણ કરવાની રહે. એટલે અહીંયા ખાસ અગત્યનું છે કે નામમાં જૂના નામમાંથી નવું નામ કરવું છે તો બધા જ મુદ્દા છે એક પછી એક તમારે ટીક કરવા પડે, બધા મુદ્દાનું પાલન કરવું પડે, પછી જ નામની અંદર ફેરફાર શક્ય બને છે. ઓકે, હવે બીજી કલમ છે અને એ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર. રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું? તો કે કંપનીના જે સરનામે તમામ પત્ર વ્યવહારો થાય છે, કંપનીની જે મુખ્ય ઓફિસ જ્યાં આવી છે કે જ્યાંથી તમામ કોમ્યુનિકેશન માહિતી સંચાર બધા સાથે કરે છે, એ ઓફિસ કંપનીએ ફેરવવી હોય, બરાબર, કંપનીનું જે હેડક્વાર્ટર છે, મેઇન મથક છે, એ કંપનીએ ફેરવવું હોય તો પછી શું કરવું પડે? કારણ કે જ્યારે અહીંયા આવેદનપત્ર લખવામાં આવ્યું હોય તો એની અંદર રજિસ્ટર્ડ ઓફિસનું એક ચોક્કસ સરનામું લખવામાં આવ્યું હોય, એ જ સરનામે બધા જ પક્ષકારો કંપની સાથે પત્ર વ્યવહાર કે માહિતી સંચાર કે આપ લે બધું કરતા હોય. હવે આપણે એ ઓફિસ ફેરવવી છે તો સિમ્પલ વાત છે કે ઓફિસ ફરશે એટલે સરનામું પણ ફરી જશે. તો આ ફેરફાર માટે કઈ પ્રોસીજર છે? હવે ખાસ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે રજિસ્ટર્ડ ઓફિસ ફેરવીએ, બરાબર, એનું સરનામું ફેરવીએ તો એની અંદર 3 પ્રકારે રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું ફરી શકે. પહેલું એની અંદર છે કે એક જ શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસમાં ફેરફાર કરો. માની લો કે શહેર એક જ હોય, દાખલા તરીકે અમદાવાદની અંદર જ કંપની રજિસ્ટર્ડ ઓફિસ ફેરવે તો અમદાવાદમાં શું હોય કે અમદાવાદના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય, અમદાવાદમાં ફરે નહીં. એટલે શહેર એક જ હોય પરંતુ એનો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઓફિસ લઈ જાય. એટલે એક જ શહેરની અંદર જો તમારે રજિસ્ટર્ડ ઓફિસ અંદર અંદર ફેરવવી છે તો એ પોસિબલ છે. એના માટે શું કરવું પડે? તો કે કંપનીની સભામાં એક સામાન્ય ઠરાવ પસાર કરવો પડે અને જે નવું સરનામું આપણે રાખ્યું છે, જે નવા સરનામે રજિસ્ટર્ડ ઓફિસ આપણે લઈ ગયા છીએ, એની જાણ
पंदर दिवस में कंपनी रजिस्ट्रार ने करवी पड़े। हवे पंदर दिवस नी अंदर कंपनी रजिस्ट्रार ने नवा सरनामानी जाण करीए एटले कंपनी रजिस्ट्रार शुं करे तो के जे नवुं सरनामुं छे ए नवुं सरनामुं एना चोपड़े नोंधी दे अने एनी जाण तमाम पक्षकारोने थई जाय जेथी हवेथी नवा सरनामे पत्र व्यवहार थाय। एटले अहींया खास समजवानुं छे के शहर न फरे परंतु शहर नी अंदर कोई एरिया छे, कोई सोसायटी छे, कोई विस्तार छे एना एनी अंदर छे कोई आ रजिस्टर्ड ऑफिस छे एनुं सरनामुं फरी जाय तो पछी सिम्पल वात छे सामान्य ठराव पसार थाय अने एनी जाण पंदर दिवस में कंपनी रजिस्ट्रार ने करवी पड़े। ओके, हवे अहींया बीजो रजिस्टर्ड ऑफिस नी कलम में फेरफार के राज्य एक ज होय परंतु एक राज्य में एक शहर थी बीजा शहर में रजिस्टर्ड ऑफिस लई जाओ। दाखला तरीके गुजरात राज्य में ज आपणे रजिस्टर्ड ऑफिस राखवी छे परंतु आपणे ऑफिस सूरत मांथी अमदावाद लई देवी छे तो जो राज्य गुजरात ज छे पण शुं अहींया थयुं शहर फरी गयुं एटले सूरत थी अमदावाद, अमदावाद थी सुरेंद्रनगर, व्हाटएवर आपणे गमे त्यां लई जईए। એટલે ઇન શોર્ટ રાજ્યની અંદર જ એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસ ફેરવો તો શું કરવું પડે? તો પછી કંપનીની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે, ઉપરાંત રજિસ્ટર્ડ ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી જો બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે તો ત્યાંના જે પ્રાદેશિક ડિરેક્ટર હોય એની પરમિશન લેવી પડે। આ વાત ખાસ સમજવા જેવી છે। શું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મે બી પોસિબલ એવું થાય કે એક રાજ્યની અંદર એક કરતાં વધારે કંપની રજિસ્ટ્રાર આવ્યા હોય। માની લો કે આપણે સુરતમાંથી અમદાવાદમાં રજિસ્ટ્રારની ઓફિસ ફેરવી છે, આપણી કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ છે એ ફેરવવી છે, તો કંપની રજિસ્ટ્રાર છે જે આપણું બધું ચોપડાઓનું દસ્તાવેજની નોંધણી કરે છે એ સુરતમાં અલગ છે અને અમદાવાદમાં અલગ છે, તો શું કરવું પડે? તો આપણે સુરતના કંપની રજિસ્ટ્રારની પરમિશન લેવી પડે અને અમદાવાદના કંપની રજિસ્ટ્રાર હોય એની પરમિશન લેવી પડે। સાથે સાથે આ બંને ઓફિસમાંથી પ્રાદેશિક ડિરેક્ટર જ્યાં હોય એ પ્રાદેશિક ડિરેક્ટરની આપણે મંજૂરી મેળવવી પડે। એટલે જો કંપની રજિસ્ટ્રારનું અધિકાર ક્ષેત્ર ફરી જતું હોય બરાબર તો પરમિશન લેવી પડે, નહીતર જરૂર નથી। મોટાભાગે એક રાજ્યની અંદર કંપની રજિસ્ટ્રારનું અધિકાર ક્ષેત્ર એક જ હોય છે એટલે પ્રાદેશિક ડિરેક્ટરની મંજૂરી લેવી પડતી નથી બરાબર, પણ છતાં કોઈ કિસ્સામાં એવું બને કે એક કરતાં વધારે રજિસ્ટ્રાર આવેલા હોય આપણે એરિયા ફેરવીએ ત્યાં તો પછી તે પ્રાદેશિક ડિરેક્ટરની મંજૂરી મેળવવી પડે। ઓકે, અને ત્રીજું પરિવર્તન છે રજિસ્ટર્ડ ઓફિસની કલમની અંદર, તો એ છે કે એક રાજ્યમાંથી તમે ઓફિસ બીજા રાજ્યમાં ફેરવી નાખો તો કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ છે એ કોઈ સંજોગો એવા ઊભા થાય કે તમારે એક આખું રાજ્ય છે એમાંથી બદલીને બીજા રાજ્યમાં લઈ જવી પડે, દાખલા તરીકે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લાવવી પડે બરાબર, તો અહીંયા રાજ્ય ફરી ગયું બરાબર। સિમ્પલ વાત છે, સરનામું તો દર વખતે ફરવાનું છે પરંતુ અહીંયા રાજ્યમાં પરિવર્તન આવ્યું, તો રાજ્યમાં પરિવર્તન આવે રજિસ્ટર્ડ ઓફિસમાં તો પછી શું કરવું? તો સૌથી પહેલું છે કે આપણી રજિસ્ટર્ડ ઓફિસ આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી છે તો લઈ જતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે અને કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો જ ફેરવી શકાય, નહીંતર નહીં। ઉપરાંત કંપનીના લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો કે અન્ય પક્ષકારો એ લોકોને આ ઓફિસ ફેરવવા સામે વિરોધ હોય તો એ લોકો વિરોધ કરી શકે છે અને એ વિરોધની અરજી કંપનીમાં, કેન્દ્ર સરકાર પાસે, અદાલતમાં કે ગમે ત્યાં નોંધાવી શકે છે અને જો વિરોધ વ્યાજબી હોય તો રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે ફેરવી શકીએ નહીં। એટલે આ લોકો આપણે જે રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિવર્તન કરીએ તો આ બધા છે એ વિરોધ કરવો હોય તો કરી શકે। ઉપરાંત અહીંયા આપણે રાજ્ય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ ફેરવીએ છીએ ત્યારે જે રાજ્યમાં આપણે ઓફિસ ફેરવતા હોઈએ એ રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે। ફોર એક્ઝામ્પલ, મહારાષ્ટ્રમાંથી આપણે આપણી રજિસ્ટર્ડ ઓફિસ ફેરવીને ગુજરાતમાં લાવ્યા તો પછી મહારાષ્ટ્રના કંપની રજિસ્ટ્રારને જાણ કરવાની અને ગુજરાતમાં રજિસ્ટર્ડ ઓફિસ લાવ્યા એટલે ગુજરાતના કંપની રજિસ્ટ્રારને પણ જાણ કરવાની બરાબર, એટલે મહારાષ્ટ્રના ચોપડે આપણું નામ કેન્સલ થાય અને ગુજરાત રજિસ્ટ્રારના ચોપડે આપણું નામ ચડી જાય બરાબર। ઉપરાંત જે તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે, એની સાથે કંપનીની જે નોંધણી છે એનું નવું પ્રમાણપત્ર મેળવવું પડે। કેમ નવું પ્રમાણપત્ર? કારણ કે નોંધણીનું જે જૂનું પ્રમાણપત્ર હોય એની અંદર રજિસ્ટર્ડ ઓફિસનું જૂનું સરનામું નોંધાયેલું હોય બરાબર, એટલે કેન્દ્ર સરકાર જ્યારે પણ આપણને નવું રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની પરમિશન આપે ત્યારે એની સાથે સાથે જ આપણને નોંધણીનું નવું પ્રમાણપત્ર પણ કાઢી આપે જેની અંદર નવું સરનામું હોય। આ જે પ્રમાણપત્ર અને મંજૂરી મળે
ए मंजूरी प्रमाणित नकल छे ए 30 दिवस में आपणे कोने आपी देवी पड़े रजिस्ट्रार ने एटले के कंपनी रजिस्ट्रार ने आपी देवी पड़े बराबर एटले सौथी वधारे माथाकूट क्यां थाय के आपणे आपणी कंपनी नी जे मुख्य ऑफिस छे रजिस्टर्ड ऑफिस ए एक राज्यमांथी फेरवीने बीजा राज्यमां लई जईए त्यां सौथी वधारे पगलाओ भरवा पड़े तो फरी वार कयुं पगलुं भरवुं पड़े तो सौ प्रथम केन्द्र सरकारनी परमिशन मेळवी पड़े बीजुं जेटला कंपनी साथे संकळायेला पक्षकारो छे लेणदारो होय डिबेन्चर होल्डरो छे कि अन्य व्यक्तिओ ए लोकोने आ पगलुं पसंद न पड़े गैरव्याजबी लागे तो ए लोको विरोध नोंधावी शके अने एना विरोधनुं सोल्यूशन करवुं पड़े उपरांत जे ते राज्यना कंपनी रजिस्ट्रारने जाण करवी पड़े जे राज्यमां आपणे आपणी रजिस्टर्ड ऑफिस फेरववाना छीए ए रजिस्ट्रारने जाण करवानी उपरांत कंपनीनी नोंधणीनुं नवुं प्रमाणपत्र मेळवानुं केम नवुं प्रमाणपत्र कारण के रजिस्टर्ड ऑफिसनुं नवुं सरनामुं एमां आपणे सुधारवुं छे एटले છેલ્લે કેન્દ્ર સરકાર પાસેથી આપણને રજિસ્ટર્ડ ઓફિસ મેળવવાની જે મંજૂરી મળે ફેરવવાની જે મંજૂરી મળે એ મંજૂરીની પ્રમાણિત નકલ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રારને આપણે સોંપી દેવી પડે જેથી એ લોકો એના ચોપડામાં સરનામામાં ફેરફાર કરી શકે તો મુખ્ય બે કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે કલમમાં જ ફેરફાર કરવો છે ખૂબ જ નાની નાની બાબતમાં ફેરફાર કરવો છે છતાં પણ દરેક વખતે ઠરાવ પસાર કરવો પડે દરેક વખતે કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને મોટા ભાગની બાબતોમાં સીધી કેન્દ્ર સરકારની પરમિશન મેળવવી પડે બરાબર એટલે આવા ખૂબ જ વધારે પગલાઓ છે જે લેવા પડે એમ હોય એના લીધે કહી શકાય કે આવેદનપત્ર છે એની કલમોમાં ફેરફાર કરવો બહુ અઘરો છે અશક્ય નથી પરંતુ બહુ અઘરો છે કામ કારણ કે આ બધી જે પ્રક્રિયા છે એની અંદર ખૂબ જ વાર લાગી શકે છે ઓકે તો બે કલમોમાં ફેરફારની ચર્ચા આજે આપણે કરી બાકીની જે ત્રણ કલમો છે બરાબર એ જવાબદારીની કલમ છે શેરમૂડીની કલમ છે અને ધ્યેયની કલમ છે એની અંદર ફેરફાર કરવો હોય તો શું કરી શકાય કયા પગલાં લેવા પડે આપણે એની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો